તો ભાજપની ત્રિદિવસીય પ્રક્રિયામાં આજે બીજો દિવસ છે. કવાયત તેજ જોવા મળશે ત્યારે વિગતો મેળવીએ અમારા સંવાદદાતાઓ પાસેથી, જેમાં સુરતથી જોડાયા છે દિવ્યંશ ચિત્તે, વડોદરાથી અમિત પટેલ અને અમદાવાદથી ભૌમિક વ્યાસ જોડાયેલા છે. ભૌમિક, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. મહત્વપૂર્ણ પ્રક્રિયા ભાજપની અત્યારે ચાલી રહી છે ત્રિદિવસીય, આજે બીજો દિવસ છે, કયા પ્રકારની ગતિવિધિ આજે જોવા મળશે? છેલ્લા બે દિવસથી મતલબ આ પ્રક્રિયા શરૂ છે અને રાજ્યભરમાં ભાજપના જે નિરીક્ષકો છે તે પહોંચ્યા છે અને દરેક લોકસભા બેઠક દીઠ સેન્સ લેવાઈ રહી છે. જ્યાં સુધી અમદાવાદની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદ પૂર્વની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તેમાં જે નામો આવ્યા છે તેનો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આજે સવારે 11 કલાકે અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે અમદાવાદ પશ્ચિમની બેઠક માટે સેન્સ લેવામાં આવશે, જેના માટે 3 નિરીક્ષકોની નિમણૂક થઈ છે, તેમાં એક મહિલા નિરીક્ષક પણ છે. સામાજિક સંગઠનો હોય, વેપારી મહાજન મંડળ હોય કે ભાજપના સ્થાનિક કાર્યકર્તા હોય, વોર્ડવાઇઝ પ્રમુખ હોય કે મંત્રી હોય, તે પોતાની લાગણી છે, પોતાના મંતવ્યો છે તે રજૂ કરશે અને તેના આધારે 4 થી 5 નામ ફાઇનલ કરી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને આપવામાં આવશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તેની ઉપર વિચાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટને આપશે. કહેવાય છે કે ચૂંટણીના સમયે ખાસ કરીને ભાજપની આ પરંપરા છે કે તે લોકોની સેન્સ લે છે. ગઈકાલે પણ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ભાજપ દરેક લોકોને સાંભળે છે, તેની વાતને સાંભળે છે અને હાઈકમાન્ડ સુધી મોકલે છે. તો આજે સવારે 11 વાગ્યાથી આ પ્રક્રિયાની શરૂઆત થશે અને લગભગ સાંજના 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે અને આવતીકાલે ગાંધીનગર બેઠક માટે લાલકૃષ્ણ અડવાણી જેના વરિષ્ઠ સાંસદ છે કે જેની ચર્ચા સૌથી વધારે છે, તે આવતીકાલે સેન્સ લેવાશે. આજે અમદાવાદ પશ્ચિમ માટે લેવાશે. કિરીટ સોલંકી તેના વર્તમાન સાંસદ છે અને તેના માટે જે આખી કમિટીઓ ગઠિત કરવામાં આવી છે, વોર્ડવાઇઝ પ્રમુખ છે કે મંત્રી છે કે વેપારી મહાજન છે કે કોઈ વ્યક્તિગત રીતના પણ પોતાની રજૂઆત કરવા માંગતા હોય તે પોતાની રજૂઆત કરી શકશે. જી ચોક્કસ. દેવેન, આપણી પાસે આવવા માંગીશ. દક્ષિણ ગુજરાત ભાજપ માટે ખૂબ જ મહત્વનું કહેવાય. સુરત સહિત જોવા જઈએ તો આમ તો દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ છે, પરંતુ ગત ચૂંટણી કરતા આ વખતે થોડા પડકારો દક્ષિણ ગુજરાતમાં વધ્યા છે. સેન્સની પ્રક્રિયા પણ મહત્વપૂર્ણ છે. કઈ માપદંડો અને કયા એવા સમીકરણો છે દક્ષિણ ગુજરાતના કે આ સેન્સની પ્રક્રિયામાં નિરીક્ષકો દ્વારા ધ્યાને લેવાઈ રહ્યા છે? દક્ષિણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે 4 મહત્વની બેઠકો છે તે પૈકી આજે સુરત લોકસભાની જે બેઠક છે તે લોકસભાની બેઠક માટે જે નિરીક્ષકો છે તે ભરતસિંહ પરમાર, ભરત પટેલ, તેમજ ભરત રાઠોડ, તેમજ ભાવનાબેન દવે જે છે તેઓ અત્યારે સુરત ભારતીય જનતા પાર્ટી જે કાર્યાલય છે ત્યાં આગળ આવ્યા છે અને દિવસભર જે છે આ પ્રક્રિયા જે છે તે શરૂ રાખવામાં આવશે અને જે લાગણીઓ છે તે લાગણીઓ અહીંયા વ્યક્ત કરવામાં આવશે અને ભરતસિંહ પરમાર પણ અત્યારે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી ના. તે આપણે એમની સાથે આપણે વાત કરીએ, કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે આજે ઓબ્ઝર્વર તરીકે? ભારતીય જનતા પાર્ટી દર વખતે જે પ્રક્રિયા કરે છે એ જ પ્રક્રિયા પ્રમાણે અપેક્ષિત કાર્યકર્તાને સાંભળવા સાંભળીશું અને એ જે કંઈ રિપોર્ટ આવશે એ અમે પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું, ત્યાંથી દિલ્હી કેન્દ્રીય પાર્લામેન્ટરી દ્વારા નિર્ણય થશે. સુરતમાં ખાસ પાટીદારો અને મૂળ સુરતીઓ વચ્ચે જે રસાકસી જોવા મળી રહી છે, જે આંતરિક બાબત કાર્યકર્તાને સાંભળવા આવ્યા છે, કાર્યકર્તા જે વાત કરશે અમે ત્યાં પહોંચાડીશું. જે ટિકિટ વાંચકો છે એમના માટે શું કહેશું? બધાનો અધિકાર છે માંગવાનો, પણ નિર્ણય પાર્ટી કરે સર્વોપરી હશે ને. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી આ પરંપરા છે કે કાર્યકર્તા પાર્ટી જેને નિર્ણય કરે અને ભારત માતા કી જયના નારા સાથે સ્વીકારે છે. તો મહત્વની બાબત એ છે દીપાલી, સુરત શહેરની આ લોકસભા બેઠક માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, મહત્વની બાબત એ છે કે સૌથી વધુ જે રસાકસી છે તે સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી જે છે તેના વચ્ચે જોવા મળી રહી છે. અને આજે આપણે જ્યારે પણ લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે કાર્યાલયમાં આવીને ઓબ્ઝર્વર સામે રજૂઆત કરવાની વાત થતી હોય છે ત્યારે નાના નાના ખટરાકો જે ભારતીય જનતા પાર્ટીના છે તે સામે આવી જતા હોય છે, પરંતુ ભારતીય જનતા માટે જે ઉમેદવાર છે તેને પસંદગી કરવાનું ક્યારેય મુશ્કેલ નથી બનતું, કારણ કે આ જે ગઢ છે ભારતીય જનતા પાર્ટીનો, કોઈ પણ ઉમેદવાર તરીકે જ્યારે પસંદ કરવામાં આવે ત્યારે સંગઠનના જોરે જે છે તે ખૂબ જ બહુમતીથી છૂટા જતા હોય છે, પરંતુ મહત્વની બાબત એ છે કે બંને પક્ષમાંથી હવે કોને રાજી રાખવામાં આવશે તે પણ દીપાલી મહત્વનું બની રહેતું હોય છે. કારણ કે ચોક્કસ દેવેન, એ જ જોવાનું રહેશે કે આખરે નિરીક્ષકો દ્વારા કેવો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અમિત, આપણી પાસે આવવા માંગીશ. મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય ટિકિટ વાંચકો માટે. નિરીક્ષકો આજે સેન્સ લેવાના છે મધ્ય ગુજરાતની મોટાભાગની બેઠકોની. કયા પ્રકારના સ્થાનીય સમીકરણો છે અને કયા કયા એવા ઉમેદવારો છે, કયા એવા ટિકિટ વાંચકો છે કે જે આ રેસમાં અત્યારે આગળ છે?
દીપાલી 17મી લોકસભાની ચૂંટણી માટે હવે માત્ર 39 દિવસો બાકી છે ત્યારે વડોદરાની જે સૌથી મહત્વની લોકસભાની બેઠક છે આ લોકસભાના બેઠકમાં જે ઉમેદવાર છે તેની પસંદગી માટે 3 સભ્યોની ટીમ ટૂંક સમયમાં અહીંયા જે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવશે અને તમામ લગભગ 350 જેટલા જે હોદ્દેદારો છે તેઓની સેન્સ લેશે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વખતે સેન્સની જે પ્રક્રિયા છે પસંદગીની જે પ્રક્રિયા છે ઉમેદવારની તેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે ટોળાશાહી કરી અને જે ટિકિટ વાંચકો હોય છે પોતાનું એક તરફનું એક પ્રકારનું શક્તિ પ્રદર્શન કરતા હોય છે પરંતુ આ વખતે કદાચ આ પ્રકારના શક્તિ પ્રદર્શન નહીં દેખાય કારણ કે પ્રદેશ ભાજપ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે ટિકિટ વાંચકોને કે તેઓએ ટોળાશાહી પેદા કરવી નહીં અને માહોલ બગાડવાનો પ્રયાસ ના કરો હવે જ્યાં સુધી વાત છે કે પરિસ્થિતિ અથવા તો જે સમીકરણની વાત છે તો ચોક્કસથી કહી શકાય કે થોડા દિવસો પહેલા જે માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારબાદ જે મધુ શ્રીવાસ્તવ જે બળવો કરી શકે તેવી પ્રબળ શક્યતા હતી અને સતત તેઓ મીડિયા દ્વારા તેઓનો જે મેસેજ છે એ પ્રદેશ ભાજપ સુધી કન્વે કરાવતા હતા તેઓને પણ એક નિગમમાં ખાતું આપી દેવામાં આવ્યું છે અને ચેરમેન બનાવી દેવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભાજપના જે ધારાસભ્યો હોય કે નેતાઓ હોય તેઓની અંદર જે ડેમેજ કંટ્રોલ હતું એ કરવાનો પ્રયાસ કર્યું છે એટલે ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે વડોદરાની બેઠક ઉપર કોઈ આયાતી ઉમેદવારને અહીંથી ચૂંટણી પ્રદેશ ભાજપ અથવા તો રાષ્ટ્રીય ભાજપ લડાઈ શકે તેવી પ્રબળ શક્યતા છે આધારભૂત સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે હાલના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ તેઓનું પણ પત્તું કપાઈ શકે છે બીજી તરફ વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર હોય શબ્દસ્વરામ બ્રહ્મભટ્ટ હોય કે અન્ય જે નેતાઓ હોય આ તમામ જે નેતાઓ છે એ ચોક્કસથી આજે હાજર રહેશે પોતાની જે ઈચ્છા છે તેઓ નિરીક્ષકો સમૂહ પ્રગટ પણ કરશે પરંતુ ક્યાંક ને ક્યાંક આખી જે વાર્તા છે એ વાર્તા આયાતી ઉમેદવાર સુધી જઈને અટકે છે હવે જોવાનું એ રહે છે કે નિરીક્ષકોની ટીમ કયા પ્રકારની યાદી તૈયાર કરે છે અને છેલ્લે કયા મુરતિયાનું નામ જાહેર થાય છે દીપાલી ચોક્કસ એટલે કહી શકાય કે નિરીક્ષકો પર હવે સમગ્ર મામલો ડિપેન્ડ રહે છે કે કયા પ્રકારનો રિપોર્ટ તેમના દ્વારા તૈયાર કરવામાં આવે છે અમિત દિવેન ભૌમિક આપ ત્રણેયનો આભાર માહિતી આપવા બદલ તો આપે જણાવી દઈએ નિરીક્ષકોની ટીમ ગુજરાતમાં છે અને વિધાનસભા બેઠકો દીઠ તેઓ ઉમેદવારો અને જે ટિકિટ વાંચકો છે આ ઉપરાંત જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમની રજૂઆતોને તેઓ સાંભળી રહ્યા છે અને તેમના દ્વારા એક રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે અને ત્યાંથી એક અંતિમ યાદી